નમસ્તે. આપણે બધા જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયેલા ત્યારે અમેરિકાની વિશ્વ ધર્મ પરિષદમાં એમને બોલવા માટે 5 મિનિટ મળી હતી, પણ એ 5 મિનિટમાં પહેલાં વાક્ય ઉપર જ 5 મિનિટ તો તાળીઓ પડી હતી. આ પ્રસંગ આપણે બધા જ જાણીએ છીએ, પણ આપણને ભાગ્યે જ ખબર છે કે હકીકતમાં શું બોલ્યા હતા. તો ખરેખર એ જાણવા જેવું છે, અને વિવેકાનંદનું ભાષા ઉપર કેટલું પ્રભુત્વ હતું, પોતાની સંસ્કૃતિનું કેટલું જ્ઞાન હતું, અને આટલા ઓછા સમયમાં સમગ્ર ભારતીય સંસ્કૃતિને કઈ રીતે વર્ણવી શકાય એ પણ એક જાણવા જેવી વાત છે. એટલે વિવેકાનંદનું, સ્વામી વિવેકાનંદનું એ જે પહેલું ભાષણ હતું એ હું આજે ગુજરાતીમાં વાંચી બતાવું છું, અને ત્યારબાદ અંગ્રેજીમાં વાંચવાનો છું. જેને અંગ્રેજીમાં રસ હોય એ અંગ્રેજી સાંભળી શકે છે, બાકી ગુજરાતીનું ભાષણ માત્ર 2 મિનિટનું છે. સાંભળો. 11 સપ્ટેમ્બર 1893. અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઉભરાય છે. જગતના અતિ પ્રાચીન સાધુઓના વર્ગ વતી હું તમારો આભાર માનું છું. સર્વે ધર્મોની જનતા વતી હું તમારો આભાર માનું છું, અને સર્વ વર્ગ અને સર્વ સંપ્રદાયના સેંકડો હિન્દુઓ વતી હું તમારો આભાર માનું છું. વળી આ વ્યાસપીઠ પર આવીને જે વક્તાઓએ પૂર્વના દેશોના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતાં આપને કહ્યું કે દૂર દૂરની પ્રજાઓમાંથી આવેલી આ વ્યક્તિઓ સહિષ્ણુતાના આદર્શને જુદા જુદા દેશમાં પહોંચાડવા માટે બહુમાનના અધિકારી છે, તેમનો પણ હું આભાર માનું છું. જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીએ છીએ, એટલું જ નહીં પણ સર્વ ધર્મને સાચા તરીકે સ્વીકારીએ છીએ. અમે પૃથ્વી પરની સર્વ પ્રજાઓ અને ધર્મોના ત્રાસિતો અને નિર્વાસિતોને આશ્રય આપ્યો છે, અને તે વાતનું મને અભિમાન છે. રોમન જુલમગારોએ યહૂદી ધર્મના પવિત્ર દેવળને જ્યારે તોડી પાડ્યું ત્યારે તે જ સાલમાં દક્ષિણ ભારતમાં દોડી આવનાર એમના પવિત્ર અવશેષોને અમે અમારી ગોદમાં સમાવ્યા હતા. એ વાતની આપને યાદ આપતા હું ગૌરવ અનુભવું છું. મહાન જરથોસ્તી પ્રજાના અવશેષોને આશ્રય આપનાર અને આ દિવસ સુધી પાળનાર ધર્મના એક અનુયાયી હોવાનું મને અભિમાન છે. ભાઈઓ, મારા બાળપણથી જે સ્તોત્રનો વારંવાર પાઠ કર્યાનું મને સ્મરણ છે અને જેનો આજે પણ સેંકડો માણસો નિત્ય પાઠ કરે છે, તે સ્તોત્રમાંના થોડા ચરણો હું આપની પાસે ઉચ્ચારીશ. એમાં કહ્યું છે, જેમ જુદા જુદા સ્થળેથી નીકળતા અનેક નદીઓના વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે, તેમ ઓ પ્રભુ, જુદા જુદા માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મ માર્ગો ગમે તેવા ભિન્ન હોય, સરળ યા અટપટા હોય, તો પણ અંતે તો એ બધા તારા પ્રત્યે જ લઈ જાય છે. આવી મહત્ત્વપૂર્ણ સભા આજ પહેલાં ભાગ્યે જ મળી હશે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેલા નીચેના અદ્ભુત સિદ્ધાંતનું જગત સમક્ષ એ પ્રતિપાદન અને ઉદ્ઘોષણા કરે છે. ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે છે. મને પામવાને મથતા સર્વ મનુષ્યોના જુદા જુદા માર્ગો અંતે મારા ભણી વળે છે. પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતા ભયંકર ધર્મજનૂન આ સુંદર જગતને વર્ષો સુધી આવરી રહેલા છે. દુનિયાને એ જનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવ લોહીથી વારંવાર રંગી નાખી છે. સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો આજના કરતાં માનવ સમાજે વધારે પ્રગતિ સાધી હોત, પણ હવે એનો સમય ભરાઈ ગયો છે. અને આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વજનુનવાદોનો અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું. તો મિત્રો, આ હતું સ્વામી વિવેકાનંદનું શિકાગો ધર્મ પરિષદનું પ્રથમ ભાષણ, કે જેના લીધે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વાગી ગયો. હવે આ જ ભાષણનું હું અંગ્રેજી રૂપાંતર વાંચવા જઈ રહ્યો છું. જેને અંગ્રેજીમાં રસ હોય એ સાંભળી શકે છે. આભાર.